હે માતાજી, અવની ટેલરિંગમાં તમારું સ્વાગત છે. બ્લાઉઝમાં દોરી પાઇપિંગ કેવી રીતે બનાવી રીત તમને બતાવું છું. આવી રીતના આપણે બે ચાપ લીધી છે, અડધી ચાપ આવે બે બાજુની, ફિટ કેવી રીતે બતાવું. ના, દોઢ ઇંચની આપણે પટ્ટી, ઉરેબમાં જે પટ્ટી કટિંગ કરી એવી જ રીતે પટ્ટી કટિંગ કરી લેવાની. ને આ દોરી આ એકદમ ઝીણી આનાથી પણ આવે, જાડી પણ આવે, એક તો વચ્ચેના ભાગની છે. એટલે આપણે દોરી પાઇપિંગ આની અંદર પટ્ટીની અંદર ફિટ કરી અને દોરી પાઇપિંગ બ્લાઉઝમાં મૂકવાની રીત તમને હું બતાવું. સેલી અને સરળ એક જ સરખી બને સરસ એ રીત કેવી રીતે મૂકવી તમને કમ્પ્લીટ બતાવું છું. પૂરો વિડીયો જોજો, લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરજો. પહેલાં આપણે આ ચાપ જે મેઇન સિલાઈની છે, મશીન સિલાઈ મશીનની, એ કાઢી નાખવાની. આ ચાપ જે અંદરની આ ભાગની આવશે, આ બાજુની, એ અંદરથી આપણે ફિટ કરશું. કેવી રીતે એ જો આ બાજુની અંદરના ભાગની આવે એ આપણે પહેલાં ફિટ કરવાની. અંદરની ચાપ પહેલાં ફિટ કરી અને એની ઉપર આપણે દોરી બનાવશું. આ આપણે ઉરેબમાં કટિંગ કર્યું છે, જેટલું ગળાની પાઇપિંગ જોઈએ એટલી જ લંબાઈ આપણે આની, એનાથી થોડીક વધારે લેવાની. એક સરખી આપણે કટિંગ કરી અને જોઈન્ટ પણ કરી લીધી છે. આવી રીતના અંદર વારી આવી રીતના આપણે અંદર વારી દેવાની. દોરી પહેલાં એકદમ હરખેથી ફિટ કરી લેવાના, આવી રીતના બે ત્રણ વખત મશીન નકાવીને, એટલે દોરી આપણે તાણીએ તો નીકળે નહીં. સેજ પછી આપણે આડી સિલાઈ પણ આવી રીતે મારી દેવાની, એટલે એકદમ ટાઈટથી આપણે પકડતું જવાનું, દોરી અંદર ફિટિંગ કરતું જવાનું. એક બાજુનું લુગડું વધારે, અંદરનું જે આ બાજુનું લુગડું જે આ ઉપરનું છે નીચેનું, એ વધારે ઓછું રાખવાનું. અને વારવાનું થોડુંક ઓછું રાખવાનું, ઉપરનું નીચેનું હોય એ વધારે રાખવાનું. આવી રીતે જે આવી રીતના દોરી અહીંયા આવી ગઈ એટલું વધારે રાખવાનું. એક લુગડું એક સાઈડમાં, બે એક સરખું નહીં રાખવાનું, ઓછું વધુ રાખવાનું. જે દોરી ફિટિંગ કરી એ થોડુંક ઓછું રાખવાનું. આવી રીતે આપણે બધું અંદર ફિટિંગ થઈ ગયું ને વધારાનું જે કાપડ એકદમ વધારે હોય કે તો શું એ વધારે જાડું થાય, એને લીધે સેજ આપણે કટિંગ કરી નાખવાનું. બ્લાઉઝના બે ભાગ આપણે કટિંગ, બે આગળની પટ્ટી હોય માપ કરી લેવાનું, એક સરખું ભૂલ ન થાય. આવી રીતના બે એક સરખું માપ કરી પછી આપણે પટ્ટી હંમેશા મૂકવાની. આ ચાપમાં આપણે દોરી ફિટિંગ થઈ હતી, હવે અંદર આપણે જે બ્લાઉઝમાં દોરી ફિટિંગ કરવાની છે તો બીજી ચાપ નાખવાની. આ અડધી ચાપ આપણે કોઈ પણ આપણે ટેલરિંગ વાળાની કે સિલાઈ મશીનની દુકાન હોય ને આવી રીતના અડધી ચાપ મળે છે. આ ડ્રેસમાં નટાણે આ બહુ જ હાલે છે, એટલે એ રીતના આપણે જે બનાવવું હોય તો અડધી ચાપ બે આવે, ડબલ લેવાની, એક નહીં ડબલ ચાપ લ્યો તો એમાં એક બાજુનું તમે બે બાજુ સિલાઈ આવે, એક ઉપર આવે એક નીચે આવે, બે ચાપની જરૂર આપણે પડે. એક આંગર જેટલું આપણે બહાર રાખવાનું કાપડ, આવી રીતના જે હું કહું છું એ સાઈડમાં ફિટિંગ કરી લેવાનું. કાપડ નીચે રહેવું જોઈએ, જોઈ લેવાનું કે બરોબર છે આપણે જેમ સિલાઈ છે. પછી આ કિનારી ઉપર જ આપણે સિલાઈ લેવાની. નીચેથી પણ આપણે થોડું થોડું દોરીમાં જતી જવાનું અને પટ્ટી મૂકતી જવાની, એમનેમ નહીં, થોડી થોડી વારે જોઈ લેવાનું ને મૂકી દેવાનું. કેમ કે કાપડ આપણે એક સરખું આવવું છે, નીચે નીચે સાવ કાંઠે રહે તો પછી આખું પાઇપિંગમાં બગડી જાય અને નીકળી જાય. એટલે ગમે તે પણ કામ કરીએ તો નિરાતે એકદમ સરસ રીતથી ને નિરાતે કરવાની, એટલે સરસ બને.
જ્યાં શોલ્ડર ને એના વચ્ચેનો ભાગ એટલો આવે ને પટ્ટી થોડીક આપણે સેજ તાણવાની, આ પટ્ટી જ તાણવાની. બાકી બધું નોર્મલ રીતથી આપણે જે સારી સિલાઈથી મૂકતા હોય એવી રીતે નોર્મલ જ મૂકવાની, ગોળાઈ આપતી જવાની આવી રીતે, એટલે વણાક વર્તું જાય એમ. આવી રીતે આખાઈમાં પણ પટ્ટી એક જ સરખી, જ્યાં પટ્ટી નીચેની આ ભાગની આવી એક જ સરખી પટ્ટી આપણે મુકાઈ ગઈ છે. આ કોઈ પણ બ્લાઉઝ હોય એમાં કોન્ટ્રાક્ટ એટલે જુદું પડે એ હોય ને પટ્ટી તો સરસ લાગે, એને લીધે આપણે આ કાપડમાં મૂકી બનશે એટલે એકદમ સરસ ઉઠાવ આવશે. પછી આપણે જ્યાં વણાક જ્યાં આવ્યા છે ત્યાં થોડા થોડા કાપા મારી દેવાના આવી રીતના, જે આપણે સાદા બ્લાઉઝમાં જે પટ્ટી મૂકવાનું કહું છે એમાં મૂકીએ એવી જ રીતે આપણે આખાઈમાં બધામાં ગોલાઈ હોય ત્યાં કાપા મારી દેવાના. આપણે અંદરથી આ નીચે મુકાઈ ગયા, હવે આખું બ્લાઉઝ ઉલટું કરી નાખવાનું, ઊંધું બ્લાઉઝ કરી ને અંદરથી પછી જેટલી પટ્ટી જોઈએ એ માપના ચાપ પ્રમાણે જ આપણે રાખવાનું આવી રીતથી, જેવું મેં ફિટિંગ કર્યું એવી રીતે. જો ફિટિંગ ન ફાવે તો તમારે એક સરખી કરી અને ઓટી લેવાની, પણ આવી રીતના થોડે થોડે દૂરે દૂરે થોડું થોડું મૂકતા જ એકદમ સરસ રીતે બનશે ને કમ્પ્લીટ. પછી આ ચાપ હોય ને એના માપથી જ આપણે બની જાય, આગળ પાછળ ન થાય. એવી રીતે અને આ પટ્ટી બહાર રહેવી જોઈએ જ્યાં હું બનાવું છું, એવી રીતે ગોળાકાર આપતો જવાનો ગોળાઈમાં એકદમ, અને પટ્ટી આપણા આંગળીથી આવી રીતના બહાર રાખતી જવાની અને ગોળાઈ વાળતી જવાની, પટ્ટીની અંદરની પટ્ટી વરતી જાય. જેમ તમે લેતા જાવ ને એક જ સરખું આવી રીતના વરતું જાય, ચાપની અંદર જ જેટલું કાપડ જોઈએ એટલું જ આવે, એકદમ સરસ રીતથી બને. થોડુંક સેજ વધી જતું હોય તો પાછું અંદર આપણે ફિટિંગ કરી શકીએ એક જ સરખું, વધારે અંદર કાપડ ફિટિંગ કરી લેવાનું એટલે આગળ એક સરખું આવી જાય બધી. એકદમ વધારે હોય તો નીચેથી સેજ આપણે થોડુંક કાપડ કટિંગ કરી નાખીએ, નહીંતર આપણે એકદમ અહીંયા આગળ આગળનું ગળું હોય ને બહુ જાડું કાપડ થાય ને આપણે બ્લાઉઝ પહેરવામાં ન ફાવે, તો સેજ વધારે થતું હોય તો સેજ આછું કાપડ કરી નાખાય ને થોડુંક વધારે કટિંગ કરી નાખાય એટલે ગાંઠા જેવું ન આવે ને એકદમ સરસ રીતે બને. આવી રીતના દોરી પાઇપિંગ એકદમ સરસ રીતથી બ્લાઉઝ બને ને એકદમ સરસ લાગે, થોડીક મહેનત વધી જાય પણ એકદમ સરસ બને. ગમે એવું સારું બ્લાઉઝ હોય ખરાબ હોય તો પણ એકદમ સારું બને. તમે પણ આવી રીતે બનાવજો. તમને આ વિડીયો મારો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. થેન્ક યુ.